અમદાવાદમાં આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસે બબાલ કરવામાં આવી છે. ઉસ્માનપુરા ખાતે ઓફિસમાં એજન્ટ અને રોકાણકારોની મીટિંગમાં બબાલ. કંપનીમાં રોકેલા રૂપિયા પરત મેળવવા રોકાણકારોની માંગ છે, જ્યારે કંપનીની મિલકત વેચીને રોકાણકારોના પૈસા ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે. મીટિંગમાં કંપનીની પ્રોપર્ટી વેચીને પૈસા આપવાની વાત રોકાણકારોએ કરી છે. કંપનીની પ્રોપર્ટી જ્યારે વેચાઈ જશે ત્યારે પૈસા પરત મળવાનું રોકાણકારોને જણાવવામાં આવ્યું છે, જેના કારણે રોકાણકારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. ઉસ્માનપુરામાં ઓફિસમાં એજન્ટ અને રોકાણકારોની મીટિંગમાં બબાલ. રોકાણકારોનું કહેવું છે કે કંપનીની જે મિલકત છે તે વેચીને પણ તેમના પૈસા પરત કરવામાં આવે. અમદાવાદમાં આદર્શ ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં બબાલ. એજન્ટ અને રોકાણકારો વચ્ચે બબાલ. કંપનીમાં રોકેલા રૂપિયા પરત મેળવવા રોકાણકારોની માંગ. કંપની મિલકત વેચીને રોકાણકારોના પૈસા ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે. અમે એફડી મૂકી હોય એ સર્ટિફિકેટ પાંચમી તારીખે અમે એમને આપવા જઈએ છીએ, આપે છે તો લઈ લે છે ખરા અને સેવિંગમાં પૈસા નાખી દે છે. અમારા સેવિંગ અંદર ઓલરેડી દરેક ખાતેદારના સેવિંગ આદર્શમાં જ છે, અને એની અંદર પેમેન્ટ નાખી દીધા પછી જયારે વિથડ્રોલ લેવા જઈએ છીએ તો એમના જોડે પૈસા નથી. આજથી 6 મહિનાથી પેમેન્ટનું ડ્યુ ચાલી રહ્યું છે ઓલ ઓવર ખાતે. કરીબ અહીંયા ગુજરાતની 80 બ્રાન્ચો જે છે એનું કરીબ 60 કરોડ જેવું હશે, અને ઓલ ઓવર રાજસ્થાનના બધી બ્રાન્ચો થઈને કરીબ 600-700 કરોડ થી ઉપર હશે. એવું કહે છે કે અમારી પાસે સેવિંગમાં પૈસા નથી, આવશે એટલે તમને પેમેન્ટ મળશે, પણ ક્યારે આવશે અમે એવું પૂછીએ છીએ. તો એમ કે આવશે ત્યારે મળશે, અમે કોઈ જવાબ આપી શકીએ એમ નથી. કેટલા સમયથી ધક્કા ખાવ છો? અમે લગભગ છેલ્લા 1 મહિનાથી તો હું તો ખાઉં છું જ. ના, કોઈના પૈસા નથી મળતા ટિલ ડેટ સુધી, અને લગભગ અમે જ્યારે બી જઈએ છીએ ત્યારે એમ જ એક જ વસ્તુ કે તમારે સેવિંગ એકાઉન્ટમાં જમા આપી દઉં. સેવિંગ એકાઉન્ટમાં જમા આપ્યા પછી અમે સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા જઈએ ત્યારે અમને પૈસા આપતા નથી, પૈસા છે જ નહીં. તો પૈસા ક્યારે આવશે, ક્યારે અમારામાં જમા થશે, ક્યારે અમે ઉપાડી શકીએ?